રુઝાન જે અહીંયા કાયદાના મિસયુઝની જયારે વાત થઈ રહી છે, આપણે લોયરની જયારે વાત કરી ત્યારે હું અહીંયા એક બીજી વાત પર ધ્યાન દોરીશ અને આપની પ્રતિક્રિયા શું છે જાણવાનો પ્રયત્ન કરીશ. આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે સૌથી પહેલા મદદ પોલીસની લેવાતી હોય છે. ક્યાંક પોલીસ દ્વારા પણ ઘણી વખત આવા વલણ જોવા મળતા હોય છે. કેસને સ્ટ્રોંગ બનાવવાનું પ્રેશર હોય અથવા તો અન્ય કોઈ પરિબળો હોય, ઘણી બધી કલમો એડ કરવામાં આવતી હોય છે, તો ત્યાં પણ ક્યાંક અહીંયા મિસયુઝ થઈ રહ્યો છે એ બાબતે આપ શું કહેશો? હવે યસ, ઇટ ડિપેન્ડ્સ. જાણે કે લેટ અસ કયો વચ્ચે કોઈ કેસ તો ભૂલી ગઈ છું, પણ એનું એક્ઝામ્પલ ના લઈએ. કોઈ બી એક કેસ હોય એમાં એક કલમ ના લાગતી હોય, બે ત્રણ કલમની એક્ઝામ્પલ છે. ચલો આઈ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ છે કે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કર્યું, એક કલમ. બીજી તમારી સાથે અશ્લીલ ચેન ચલા કર્યા હોય તો, એટલે બાય ડિફોલ્ટ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ચેન ચલા અશ્લીલ આવી જ જતા હોય, એટલે અશ્લીલ ચેન ચલા કર્યા તો બીજી કલમ. આ રીતે શું તમારી સાથે બે ત્રણ, પછી માની લો કે કંઈક આમાં મોકલ્યું, શું કહેવાય, મોબાઈલમાં કંઈક મોકલ્યું, તો એમાં સાયબર ક્રાઇમની કલમ બી લાગી શકે, એટલે એ કલમ. એટલે એનો બધી કલમો ભેગી કરે છે ટુ મેક ધ કેસ સ્ટ્રોંગર ઇન ટર્મ્સ ઓફ કે સામે વાળોને, કારણ કે જયારે તમારે જયારે પેલી સમજાવવા આવશે સજા, ત્યારે હરેક કલમમાં કઈ કઈ સજા છે એ કહેલે છે. કોઈમાં બે વર્ષ હશે, કોઈમાં ત્રણ વર્ષ હશે, કોઈમાં સાત વર્ષ યા પાંચ વર્ષ, જે બી હશે, તો એ બધાની એડ કરીને તમને સજા આવશે. તો ઇટ ઇઝ યા બધાને, ઇટ ડિપેન્ડ હવે તો જ્યુડિશિયરી પર ડિપેન્ડ છે કે તમારી એડ કરે છે કે બધાને સાયમલ્ટેનિયસલી ચલાવે છે. એટલે જયારે તમારે આ થાય છે ત્યારે ઓબ્વિયસલી તમારે જયારે કેસ સ્ટ્રોંગ કરવો હોય છે ત્યારે આ કલમો લગાડવાની જરૂરી છે. અને એટલા માટે બીજું કે અગર સામે વાળાએ આવી બધી નાલાયકી કરી છે તો એને પરફેક્ટ સજા થવી જોઈએ. અને એટલે ખાલી એક ઉલતા અમે બૂમ પાડી, અગર પોલીસ ઇન્વેસ્ટિગેશન એક જ કલમ લગાડે તો ઉલતા અમે જઈને કહીએ કે સાહેબ આ કેમ, આ બધી કલમો કેમ તમે નહીં લગાડતા, વીક કેસ બનાવવા માટે. એટલા માટે એટલે કલમો તો વધારે લાગવી જ જોઈએ, તો જ કેસ સ્ટ્રોંગ થાય, પણ જેન્યુઇન લાગવી જોઈએ. ધીસ ઇઝ વોટ આઈ ઓલવેઝ હેવ ટુ સે. હા, પછી પણ અનફોર્ચ્યુનેટલી બેન, તમે જે કહ્યું સારું કહ્યું, પણ અનફોર્ચ્યુનેટલી ઊંધું થાય છે. તમે આટલી બધી લાગતી નથી, ઇક્કી દુઃખી લાગે છે, અને પછી બીજી વધારવી પડે છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને બતાવીને કે સાહેબ આ બી લાગે ને આ બી લાગે. અને પછી ફાઇનલી કલમ તો પછી કઈ કઈ લાગે તમારે લખવી પડે, પછી એ તો કોર્ટ એ નક્કી કરે કે ઓકે આટલી કલમો લાગે. પરંતુ રુઝાનજી, આપણી કમનસીબી એ છે કે આપણા ત્યાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક એવા જયારે મહત્વના કેસો હોય કે જેનાથી દુનિયાને ખરેખર ઉદાહરણ મળે કે ના ભાઈ, આપણા ત્યાં ન્યાય પર આજે પર આપણે ભરોસો રાખી શકીએ છીએ, એ જ કેસમાં આ પ્રકારની હરકતો થતી હોય છે. એટલા માટે આ વાત શું કહે છે બેન, તમારી વાત આમ સાચી ને આમ ના બી માનું, કારણ કે થોડા મોટા મોટા કેસ, અત્યારે જગ્યા રામ રહીમનો કેસ જુઓ બેન, ભયંકર પ્રેશર હતો, પણ તો બી એની જે કલમો લાગી, કારણ કે બે કેસ હતી તો બે અલગ કરાઈ, અને આઈ થિંક 20-20 વર્ષ નહીં, 12-12 વર્ષ લાગી, બિલકુલ 10-10 વર્ષ લાગી, બરોબર છે. અગર જજ ચાહતો તો બંને સાયમલ્ટેનિયસલી કરીને 10 વર્ષમાં પતાવત, પણ અત્યારે 20 વર્ષ થઈ છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે સી ડિપેન્ડ ઓન જ્યુડિશિયરી. તમે જયારે કરપ્શનની વાત કરશો, બે પોઈન્ટ આવે છે. એક, કરપ્શન આઈ એગ્રી વિથ યુ, એટલે આમાં મારે કોઈ આર્ગ્યુ કરવું નથી, કારણ કે યુ આર રાઇટ, આઈ એમ વિથ યુ એન્ડ વી હેવ ટુ ફાઇટ ધેટ. પણ બીજું પોઈન્ટ એ છે કે આના સિવાય બી નોન કરપ્ટ બી આવે છે, એ લોકો પર ઉલતો વધારે પ્રેશર આવે છે, પણ તો બી દે આર સ્ટેન્ડિંગ ધેર ગ્રાઉન્ડ કે ના, અમે આમાં આમાં જે અન્યાય થયો છે તે છોકરી છોકરા જેને બી છે અમારે ન્યાય અપાવવાનું છે, ને અમારું જ્યુડિશિયરીનું એક કામ છે. અને એ રીતે એ લોકો આખું જુએ છે. ત્રીજો હવે પોઈન્ટ કહું, ઘણા જ્યુડિશ જજ જોડે વાત થાય તો હવે પ્રોબ્લેમ ક્યાં છે એ કહી દઉં. બે પ્રોબ્લેમ છે આમાં, સાંભળી લેજો ખાસ, કારણ કે મારે ઘણા આઈઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ વાળા જોડે બી વાત થાય. છોકરી જોડે અન્યાય થયો હોય, રેપ થયો હોય કે એ થયું હોય, પોલીસ ઓફિસર પરફેક્ટ ચાર્જશીટ કરે, પરફેક્ટ ઇન્વેસ્ટિગેશન હોય, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હોય, એ બી જોડે જોડે કહી દઉં. પણ હવે છેલ્લી ઘડીએ જયારે કોર્ટમાં આખું બધું પેશ થતું હોય, અને હોસ્ટાઇલ, એના મમ્મી પપ્પા જ હોસ્ટાઇલ થઈ જાય, એના જે વિટનેસીસ હોસ્ટાઇલ એટલે થાય, બે રીઝન હોસ્ટાઇલ થાય. એક તો ધાક ધમકી આપ્યો, ઠીક છે આપણે લડી લઈશું, પણ પૈસાના લીધે બી હોસ્ટાઇલ થાય, કારણ કે પેલા બિચારા ગરીબ મા બાપ હોય યા જે હોય તો કે જો તારી જે પેલો અમીર હોય જેને રેપ કર્યું કે હેરાન કર્યું, એ કહે કે જો હવે તારી છોકરી મરી ગઈ છે, હવે તારી પાસે અમે આ પૈસા આપીએ તો તું ચૂપ બેસ ને તું એ કરતા, તો પેલા મા બાપ હવે વિચાર કે મારી છોકરી આંબી મરી ગઈ છે એટલે ચૂપ બેસીને પૈસા ખાઈ લે. એટલે જે ઇન્વેસ્ટિગેશન પરફેક્ટ કર્યું હોય માણસે, એને ત્યાં હોસ્ટાઇલ થઈ જાય, એટલે એને બધું જ પ્રોબ્લેમ આવી જાય. એટલે એ બિચારો પોલીસ વાળો ઘણી વાર અમારી જોડે દુખી જાય છે કે ભાઈ અમે તો પરફેક્ટ કામ કરીએ છીએ, બાકી જેનો કેસ છે ઝીલો પડી જાય છે. ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચલો માની લો કે હવે ઇન્વેસ્ટિગેશનમાં થોડું લાપસી હોય, કારણ કે જજમાં કોઈ જજનો ફોલ્ટ જ નથી, કારણ કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર, તમે જે કરપ્શનની વાત કરી છે, કરપ્શન બે લેવલ પર, જ્યુડિશિયરી લેવલ પર બી હોય, પોલીસ લેવલ પર બી હોય. અત્યારે આપણે જ્યુડિશિયરીની વાત ના કરીએ, અત્યારે આપણે પોલીસની વાત કરીએ, તો પોલીસ લેવલ પર જે કરપ્શન થઈ ગયું, જે સેટિંગ થઈ ગયું, એટલે કેસ બહુ જ લૂલો બને. લૂલો એટલે કોઈ એવિડન્સીસ ના હોય, કોઈ જ્યાં કે ક્યાં
ક્યાં થયું, કપડા રેપ હોય તો ક્યાં કપડા હતા, તે કશું જ ના હોય. બરોબર, એટલે લૂલું થયું હોય. હવે જયારે લૂલું થયું હોય ત્યારે જજ આપણને બધાને ખબર હોય, સાંભળવા વાળાને બી ખબર હોય કે ભાઈ આ રેપ થયો છે, પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પ્રૂફ ના હોય એટલે જ્યુડિશિયરીએ, સોરી બટ એક સ્લેંગ વાપરું, જખમરાઈને જ્યુડિશિયરીએ કેવું પડે કે ભાઈ આ નિર્દોષ છે. જ્યુડિશિયરીને ઘણીવાર દુઃખ થાય છે કે યાર, પણ એ બીજને જ્યુડિશિયરી પછી કટાક્ષ બી મૂકે કે ભાઈ આ ઇન્વેસ્ટિગેશન જ વ્યવસ્થિત નથી થયું, એટલે અમારે આ કરવું પડે, કારણ કે આટલા પ્રૂફ તો હોવા જોઈએ ને નથી આવતા. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે કે અગર જ્યુડિશિયરીને વ્યવસ્થિત ન્યાય આપવો છે તો બી એની પાસે પેપર તો હોવા જોઈએ ને કે ભાઈ એ ન્યાય આપી શકે છોકરીને. એટલે આ રીતનું બી હોય છે. એટલે અત્યારે એટ ધ એન્ડ ઓફ ધ ડે અમે તમને અલગ અલગ એપ્રોચીસ આપીએ, અલગ અલગ વ્યૂઝ આપીએ અને અલગ અલગ પોઈન્ટ આપ્યા. એટલે આપણે બસ એમ કહીએ કે આ પોલીસ કરપ્ટ યા જ્યુડિશિયરી, એ ખોટી વાત છે. આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે ને આપણે જ્યાં જ્યાં, આઈ મીન વી હેવ ટુ પ્લગ ધોઝ લૂપહોલ્સ. મારે એટલું જ કેવું છે. જી.